ચર્ચા કરેલી મિત્રો, હવે આગળ આપણે જોઈએ તો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સત્તા કેટલીક સંસ્થાઓનું ભારતીય સંઘમાં જોડાણ કરવામાં આવ્યું છે, તો આપણે એની થોડીક ઝલક મેળવી લઈએ. તો 26 જાન્યુઆરી 1950 માં ભારતના દેશી રાજ્યો રિયાસતોનો ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું, પરંતુ યુરોપ સામ્રાજ્યવાદના કારણે રહેશાયેલ એવા પ્રદેશો ફ્રેન્ચ અને પોર્ટુગીઝના તાબા હેઠળ હતા. હવે રહેશાયેલ થોડા ઘણા જે ભાગ હતા આપણા 2-3 રાજ્યો, એ રાજ્યો હજી ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તે રહ્યા હતા. હવે ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતા ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારને તેના તાબામાં રહેલા ભારત પ્રદેશો ભારતને સુપ્રત કરવાનો અનુરોધ કર્યો. આપણે એવી માંગણી કરી કે ભાઈ તમે હવે તમારા હસ્તે જે કે અમારા પ્રદેશો બાકી રહ્યા છે એ અમને પરત સોંપી દો, એવી આપણે માંગણી કરવાનો. ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાવા હેઠળના પ્રદેશોના લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે મળી જવાની હતી. હવે એ પ્રદેશમાં જે લોકો રહેતા એ લોકોની તીવ્ર ઈચ્છા એવી હતી કે આપણે ભારતીય સંઘમાં ભળી જવું જોઈએ અને એમાં જ આપણું હિત સમાયેલું છે. તો ત્યાંના લોકોની એવી તીવ્ર ઈચ્છા હતી, માટે તેમણે સ્વતંત્ર થવા લડતો ચલાવી. ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા. ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પોન્ડિચેરીમાં લોકોએ વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડવાનું એલાન કરવામાં આવ્યું. ફ્રેન્ચ સરકારને ક્યાં આગળી તો પોન્ડિચેરીની અંદર આ એક મોટી સભા યોજવામાં આવી અને ત્યાં આગળી ભારત છોડવાનું એલાન કરવામાં આવ્યું. ક્યારે તો 1948 ની અંદર. ઈસવીસન 1950 સુધી ફ્રેન્ચ અને ભારત વચ્ચે શાંતિ સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી. યમનમાં લોકોએ 1954 ના રોજ મુક્તિ સેના ભરતસિંહ તેનો વહીવટ પોતાના હસ્તક લીધો. ફ્રાન્સે લોકોને મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની 31 ઓક્ટોબર 1954 ની તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાની સંસ્થાનો ભારતને સુપ્રત કરવા વાટાઘાટો ને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપવા સ્વીકાર્યો. પછી એમને ખબર પડી કે આપણે હવે આની અંદર કશું ચાલે એવું નથી, એટલે એમને તબક્કાવાર આપણને એ બધી સંસ્થાઓ એટલે કે રાજ્યનો વહીવટ આપણને સોંપી દીધો. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો પોન્ડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, બાહે અને યલમ ભારતને સોંપી દીધા. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ અને તેને કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકેનો દરજ્જો આપી દીધો અને હાલ પણ ચાલુ છે. એને કેન્દ્ર શાસિત દરજ્જો આપ્યો એટલે કે એનો વહીવટ સંપૂર્ણ જે છે એ સંપૂર્ણ વહીવટે 5 રાજ્યનું કોણ કરશે ભાઈ, કેન્દ્ર શાસિત એટલે કે કેન્દ્ર સરકાર એનો વહીવટ કરી રહી છે. ભારતના રાજ્યોની પુનઃરચના તથા પોન્ડિચેરી અને કરાઈકલ તમિલનાડુમાં, માહે કેરળમાં, યલમ આંધ્રપ્રદેશમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે. આ બધા પ્રદેશોનો વહીવટી વડુ મથક પોન્ડિચેરી છે. એમનું વહીવટી એટલે વડુ મથક છે એ પોન્ડિચેરી ગણવામાં આવ્યું છે. હવે આની અંદર કોણ આપણી સાથે જોડાયું, દીવ દમણ નું જોડાણ, દીવ દમણ અને ગોવા નું જોડાણ. કોણ ભાઈ? દીવ દમણ અને ગોવા એનું જોડાણ.
દીવ દમણ અને ગોવાનું જોડાણ એમાં જોઈએ આપણે તો 15 ઓગસ્ટ 1947 થી અને રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથો એ ગોવા દીવ દમણમાં પ્રવેશ કર્યો જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા આ ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહી શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બનતી ગઈ. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળો ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. 18 ડિસેમ્બર 1961 માં ત્યાં આપણે પ્રવેશ કર્યો અને એમની માયા જાળવાથી આપણને એટલે કે આ ગોવા દીવ દમણ અને ગોવાને એમાંથી મુક્ત કર્યા. પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ એ પીછેહઠ કરતી ગઈ. સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપી સ્વાગત કર્યું અને ગોવાનો પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ 19 ડિસેમ્બરની રાત્રે સેનાગતિ સ્વીકારી આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતીય ત્રિરંગો ફરકાવ્યો અને ભારતની ધરતી પરથી પશ્ચિમ સામ્રાજ્યવાદનો અંત આવ્યો અને છેલ્લે ત્યાંથી એ પોર્ટુગીઝો ગયા અને ત્યાં જ આ પોર્ટુગીઝો એટલે કે ટૂંકમાં અંગ્રેજોના શાસનમાંથી આપણે સંપૂર્ણપણે હવે મુક્તિ મેળવી લીધી છે. ભારત આપણો સંપૂર્ણપણે હવે સ્વતંત્ર થઈ ચૂક્યું છે એવું કહી શકાય છે. ભારતના બંધારણમાં 12મા સુધારા મુજબ ગોવા દીવ દમણ અને દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવે. 12 માર્ચ 1962 આ પ્રદેશોની ભારતીય સંઘ એટલે કે યુનિયન ટેરિટરીનો દરજ્જો અપાયો. 1987માં 30મી મે ગોવામાંથી દીવ દમણ અને દીવ અને દમણ છૂટા પડ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ ગોવાનું મુખ્ય મથક પણજી રાખવામાં આવ્યું છે. આવો ટૂંકા પ્રશ્નની અંદર પણ મિત્રો પૂછાય કે ગોવાનું મુખ્ય મથક કયું છે તો પણજી અને દીવ અને દમણનું મુખ્ય મથક દમણ. આવો બધું ટૂંકા પ્રશ્નની અંદર ખાલી જગ્યાની અંદર પણ પૂછાતું હોય છે મિત્રો. બરાબર છે. તો હવે આગળની વાત આપણે આગળના એપિસોડમાં કરીશું. બરાબર છે. તો અહીંયા આપણે હવે આટલે અટકીએ છીએ. નમસ્કાર.